नमस्कार मित्रों, लास्ट लेक्चर में आपणे VSEPR सिद्धांत भणी गया के वेलेंस शेल इलेक्ट्रॉन रिपल्सन थियरी। बंधकारक इलेक्ट्रॉन युग्मों अने अबंधकारक इलेक्ट्रॉन युग्मों समान ऋण वीजभार धरावता होवाथी एक बीजा प्रत्ये अपाकर्षण धरावे छे अने आ अपाकर्षणनी मात्रा अबंधकारक इलेक्ट्रॉन युग्मो अने अबंधकारक इलेक्ट्रॉन युग्मो वच्चे सौथी वधारे छे। आपणे जोयुं हतुं के लोन पेर वच्चेनुं अपाकर्षण सौथी मेक्सिमम हतुं, एनाथी ओछुं लोन पेर अने बॉन्डिंग पेर हतुं, एटले के अबंधकारक अने बंधकारक इलेक्ट्रॉन युग्मो वच्चेनुं अपाकर्षण, अने सौथी ओछुं अपाकर्षण हतुं बॉन्डिंग पेर अने बॉन्डिंग पेर एटले के बंधकारक बंधकारक इलेक्ट्रॉन युग्मो वच्चेनुं अपाकर्षण। આના ઉપરથી અણુઓના આકાર નક્કી કરી શકાય છે। આપણે બે ભાગમાં અણુઓને વહેંચી દઈએ, એક ભાગ એવો કે જેમના મધ્યસ્થ પરમાણુ છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો નથી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે જ નહીં, એટલે ત્યાં અપાકર્ષણ જે લોન પેર વાળું હતું એ નહીં જોવા મળે। અને એક બીજો ભાગ આપણે જોશું કે જેમના મધ્યસ્થ પરમાણુની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે। તો પહેલા આપણે ચર્ચા કરવાની છે કે જેમના મધ્યસ્થ પરમાણુ છે એમની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો નથી, એના ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 2, 3, 4, 5 રાખી છે। પછી એમાં ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કઈ રીતે થાય છે, આણ્વીય આકાર ભૂમિતિ કેવી છે અને છેલ્લે એના ઉદાહરણો આપણે જોવાના છે। ઘણી વખત આમાંથી પણ પ્રશ્નો પૂછાય છે એમસીક્યુની અંદર અથવા તો શોર્ટ નાના પ્રશ્નોની અંદર પૂછાઈ શકે। સૌથી પહેલા આપણે જોઈએ કે બે ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મો છે કેવા હશે, બંધકારક હશે, તો મધ્યસ્થ પરમાણુની આસપાસ। અહીંયા એ જે મધ્યસ્થ પરમાણુ છે અને આ બીજા બે ઇલેક્ટ્રોન યુગ્મો છે, એમની વચ્ચેનો ખૂણો 180 નો છે અને એનો આકાર રેખીય છે। આનો આપણે ભૂમિતિ, આણ્વીય ભૂમિતિ જોઈએ તો એ મધ્યસ્થ પરમાણુ અને બંને બાજુએ બી પરમાણુ છે એ જોડાયેલા છે, આકાર રેખીય છે। ઉદાહરણ તરીકે BeCl2 અને HgCl2 એ એના ઉદાહરણ છે કે જેમાં બેરિલિયમ એ મધ્યસ્થ પરમાણુ હશે અને બંને બાજુ ક્લોરિન હશે, HgCl2 માં Hg મધ્યસ્થ પરમાણુ હશે અને બંને બાજુ ક્લોરિન હશે। તો આ રીતે પહેલો આપણે જે ભાગ જોયો એનો આકાર રેખીય હતો, એમનો બંધકોણ 180 હતો। હવે કે જેમાં ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મો, બંધકારક ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મો હોય, મધ્યસ્થ પરમાણુ પાસે એકેય અબંધકારક નથી, ઓકે, તો એ મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ ત્રણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આની જે ગોઠવણી થાય છે ઇલેક્ટ્રોન યુગ્મોની એ સમતલીય સમત્રિકોણીય છે અને એમાંથી જે અણુ બને છે એની ભૂમિતિ પણ સમતલીય સમત્રિકોણ છે, બંને સેમ ભૂમિતિ છે। અને એનો ઉદાહરણ BF3, તો આની અંદર આપણે BF3 ને કલ્પીએ તો બોરોન છે એ મધ્યસ્થ પરમાણુ તરીકે હશે અને ત્રણ જગ્યા ઉપર ફ્લોરિન છે એ જોડાયેલો હશે। એનો પછીનો જે પ્રકાર છે એની અંદર ચાર ઇલેક્ટ્રોન યુગ્મો બંધકારક છે, મધ્યસ્થ પરમાણુ એ છે એની આજુબાજુ 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન યુગ્મો બંધથી જોડાયેલા છે। જો અહીંયા ખૂણ 120 હતો, અહીંયા જ્યારે ખૂણો છે એમની વચ્ચેનો 109.5 ડિગ્રી છે। જો આપણે યાદ રાખજો કે જ્યારે પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી સમચતુષ્ફલકીય આકારમાં હોય છે ત્યારે એમનો બંધકોણ 109.5 ડિગ્રી હોય છે અને એની અણુની ભૂમિતિ પણ સેમ સમચતુષ્ફલકીય જોવા મળે છે અને એનો જે ઉદાહરણ છે CH4 અને NH4+ એ જેમના ઉદાહરણ છે। આ આકૃતિ તમે કઈ રીતે દોરો, તો કે એક ત્રિકોણ દોરી લ્યો ઉપરનો, એક નીચે ત્રિકોણ દોરી લ્યો, પછી અહીંયા એ પરમાણુ બતાવો, એક લાઈન આથી જોડી દો, પછી 1, 2, 3 અને 4 બી થી એ તરફ જોડી દો, એટલે તમે આવી આકૃતિ છે એ દોરી શકો। પછી 5 ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતું, બંધ ધરાવતું
એનો આકાર એ છે એક બે એક અહીંયા ત્રણ ચાર અને પાંચ જો એક અહીંયા છે બરોબર યાદ રાખજો આ આકાર કેવો હોય છે તમે આવી રીતે એક બે અને ત્રણ બરોબર એક બે અને ત્રણ આ એક સમતલમાં છે એક ભાગ ઉપર છે અને એક છે એ નીચે છે તો આ રીતે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે એ આપણે જોઈ શકીએ ત્રિકોણીય દ્વિપિરામિડલ સમજાણી વાત આ બે અને એક છે એ અહીંયા એટલે આ રીતે આ એક સમતલમાં થયા હવે એક છે એ ઉપર છે અને એક નીચે છે આ બધાને જ્યારે જોડી દેવામાં આવે ત્યારે એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ જેવો આકાર જોવા મળે છે એમાં જે આ ઉપરની અક્ષ છે અને આ અક્ષ છે એમની વચ્ચેનો ખૂણો છે એ 90 નો હશે એટલે આ ખૂણો છે એ 90 નો છે જ્યારે આ જે 3 1 2 અને આ 3 છે એમની વચ્ચેનો ખૂણો એ 120 નો હોય છે કેટલો છે 120 નો તો આ રીતે આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર એની ભૌમિતિક રચના પણ એ જ રીતની ત્રિકોણીય દ્વિપિરામિડલ અને એનો એક્ઝામ્પલ છે PCL5 યાદ રાખવાનું કે PCL5 નો આકાર કેવો હોય છે તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ આપણે એના વિશે આગળ પણ એક જગ્યાએ ભણવાનું છે કે જે આને આ જે છે આ ત્રણ એ સમતલીય કહેવાય અને ઉપરના ને નીચેના છે ને અક્ષીય કહેવાય તો અક્ષીય બંધ છે ને ત્યાં અપાકર્ષણ વધારે હોય છે અને માટે ઈ બંધ થોડો મોટો હશે અને આ જે સમતલમાં રહેલા જે ત્રણ બંધ છે એ નાના હશે નાના બંધ હોવાને લીધે એ મજબૂત હશે જ્યારે અક્ષીય બંધ છે એ મોટા હોવાને લીધે થોડા નિર્બળ હોય છે જ્યારે બંધ તૂટવાનો વારો આવે ત્યારે મોટે ભાગે અક્ષીય બંધ છે એ બ્રેક થાય છે એના પછી 6 ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ 1 2 3 4 5 અને 6 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલા છે અને આ રચનાને અષ્ટફલકીય રચના કહે છે તો આ રચના કઈ રીતે થશે તો કે આ એક હું સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઉં એના 1 2 3 અને 4 ખૂણા છે બરોબર છે આ 4 પરમાણુ આ રીતે ગોઠવાયેલા છે એક ઉપર છે અને એક છે એ નીચે છે હવે તમે એને બધાની સાથે જોડી દો તો આવો અષ્ટફલકીય આકાર છે એ બને છે આ આકૃતિ કઈ રીતે દોરવી એના વિશે ચર્ચા કરી દઉં એક આ ત્રિકોણ એક નીચે ત્રિકોણ પછી જોજો ખાસ જોજો આ ચાર તમે ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવી દીધા પછી પાંચમો અહીંયા ગોઠવો અહીંયા જે ગોઠવો ને એને બાકીના 1 2 3 અને 4 સાથે જોડવાના અને થોડોક સાઈડમાં મધ્યસ્થ પરમાણુ લેવાનો કે મધ્યસ્થ પરમાણુની સાથે 1 2 3 4 અને 5 5 ઇલેક્ટ્રોન યુગ્મોને જોડી દેવાના તો આ રીતે ત્રિકોણીય દ્વિપિરામિડલ PCL5 ની રચના થશે આની આકૃતિ કઈ રીતે દોરવી તો પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લેવાનો 1 2 3 4 એની ઉપર એક ત્રિકોણ એની નીચે એક ત્રિકોણ સમજાણી વાત ફરીથી એક વખત કહું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી લેવાનો ઉપર એક ત્રિકોણ નીચે એક ત્રિકોણ ક્લિયર છે હવે આ જે બિંદુ છે ત્યાંથી અહીંયા અને અહીંયા બે લાઈન દોરો એ જ રીતે નીચેનો બિંદુ છે ત્યાંથી અહીંયા અને અહીંયા બે લાઈન દોરવાની હવે એ મૂકી દો વચ્ચે અને 6 એ 6 પરમાણુથી એ સુધી જોઈન્ટ કરી દો એટલે અષ્ટફલકીય રચના બની ગઈ અને ક્યાં જોવા મળે SF6 અણુની જે રચના છે એ અષ્ટફલકીય રચના જોવા મળે છે તો મિત્રો આ આપણે પાંચ ભાગ જોયા 3 4 અને 5 કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહોતા અને એવા અણુ અને એના ઉદાહરણ અને એના આકાર જોયા હવે આપણે ચર્ચા કરવાની છે મધ્યસ્થ પરમાણુની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા જે અણુઓ છે એના આકાર વિશે ચર્ચા કરી
अणु आयन के जेमा मध्यस्थ आयन ने एक के वधारे अबंधकारक इलेक्ट्रॉन युग्म होय तेना आकार विषे आपणे चर्चा करवानी छे अने अणुना प्रकार बॉन्डिंग पेर इलेक्ट्रॉन युग्म एटले के बंधकारक इलेक्ट्रॉन युग्म लोन पेर एटले के अबंधकारक इलेक्ट्रॉन युग्म इलेक्ट्रॉन युग्मनी गोठवणी उदाहरण एनो आकार अने आकार मेळवा माटेनो शुं कारण छे ए आटला भागनी अंदर आपणे विभाजित करशुं। सौथी पहेला तो आ ए बी अने ई शुं छे ए समजावी दऊं तमने। घणी वखत एवुं पण पूछे કે આ અણુનો પ્રકાર કયો છે, ઉદાહરણ આપ્યું હોય ને એના ઉપરથી પ્રકાર કયો છે એવું પૂછે, પ્રકાર ઉપરથી આનું ઉદાહરણ કયું છે એવું પણ પૂછવામાં આવે તો આપણને આજુ ખ્યાલ હોય તો જવાબ આપી શકીએ એ મધ્યસ્થ પરમાણુ છે। શું છે? મધ્યસ્થ પરમાણુ। બી શું છે? તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોથી જોડાયેલા પરમાણુની સંખ્યા છે। બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા દર્શાવે છે, જેમ કે અહીંયા એક છે તો આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। ક્લિયર છે? એ બી અને ઈ એ મધ્યસ્થ પરમાણુ, બી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી જોડાયેલા પરમાણુની સંખ્યા, અને ત્રીજી વાત જે ઈ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવે છે। હવે આપણે પહેલો પ્રકાર જોઈએ એ બી ટુ ઈ, તો આના ઉપરથી ખબર પડી જાય કે બે બંધકારક અને એક અબંધકારક, બે ને એક। જોજો આમાં આ ક્રમ પણ એ જ રીતે આપેલા છે, બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર, બે ને બે ચાર, ચાર ને એક પાંચ, ત્રણ ને બે પાંચ, પાંચ ને છ, ચાર ને બે છ। જોજો ક્રમશો વધતા જાય છે। હવે જ્યાં સમાન થાય છે ને ત્યાં શું થાય છે એ કહી દઉં તમને કે અહીંયા ત્રણ ને ચાર ને બે ને બે ચાર, તો પેલા બંધકારક વધારે હોય ને એને પેલા, અહીંયા ત્રણ એક બે બે, જો અહીંયા ચાર બંધકારક ને એક અબંધકારક, પછી ત્રણ અને બે લીધું એટલે તમને યાદ રાખવામાં પણ સરળતા રહી। બે બંધકારક એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી મધ્યસ્થ પરમાણુની આસપાસ આવી રીતે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઉપરની તરફ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। આ જે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એનો આકાર ત્રિકોણીય સમતલ થશે અને એના ઉદાહરણ તરીકે SO2 અને ઓઝોન O3 છે। SO2 ને આપણે આકારની ચર્ચા કરીએ તો S મધ્યસ્થ પરમાણુ જેની ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલા છે અને ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલો છે લોન પેર, આકાર વળેલો છે। હવે BACPR સિદ્ધાંત આમાં એપ્લાય કરીએ તો LP એટલે કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ બળ વધવાને કારણે આ બંધ થોડો સંકોચાય છે। ખરેખર 120 નો હોવો જોઈએ, એની બદલે 119.5 જોવા મળે છે। એનું કારણ તો કે અબંધકારક અપાકર્ષણ વધુ હોવાને લીધે। બીજી વાત કરીએ AB3E, ત્રણ બંધકારક એક અબંધકારક મધ્યસ્થ પરમાણુની આસપાસ એક બે અને ત્રણ બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય છે, ઉદાહરણ તરીકે NH3, અને આ NH3 અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે। કઈ રીતે? તો કે આવી રીતે N હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન એમની વચ્ચેના જે બંધ કોણ છે એ 107 ડિગ્રી છે। ખરેખર જો સમચતુષ્ફલકીય ગોઠવણી હોય આપણે આગળ જોઈ ગયા હતા તો 109.5 ડિગ્રી હોવો જોઈએ, પણ એના કરતા ઘટીને 107 ડિગ્રી આ બંધકોણ જોવા મળે છે, એની પાછળનું કારણ શું છે? તો કે અહીંયા આ લોન પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એ બોન્ડિંગ પેર ના અપાકર્ષણ કરતા વધી જાય છે,
એટલે કે આ જે આમ અપાકર્ષણ કરે એના કરતા આ અપાકર્ષણ વધી ગયું એટલે એ કક્ષાને થોડીક સંકોચે છે અને માટે બંધ કોણ 109.5 ની બદલે 107 ડિગ્રી બંધ કોણ જોવા મળે છે। તો એ વાત થઈ NH3 અણુની। હવે આપણે વાત કરીએ AB2E2। તો ખ્યાલ આવી ગયો હશે કે બે બંધકારક અને બે અબંધકારક ટોટલ 4 ઇલેક્ટ્રોન યુગ્મો કયા આકારથી ગોઠવાય છે તો કે સમચતુષ્ફલકીય। પણ બે બંધકારક છે અને બે અબંધકારક છે। ઉદાહરણ તરીકે H2O છે એના આકારની ચર્ચા કરીએ તો ઓક્સિજનની ફરતે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોથી હાઇડ્રોજન જોડાયેલા છે અને બે ઇલેક્ટ્રોન યુગ્મો અબંધકારક છે। આમ જોઈએ તો આનો આકાર પણ સમચતુષ્ફલકીય હોવો જોઈએ ઇલેક્ટ્રોનની ગોઠવણી પ્રમાણે, પણ આ વળેલો આકાર જોવા મળે છે અને બંધ કોણ પણ 109.5 ડિગ્રી હોવો જોઈએ એની બદલે 104.5 ડિગ્રી જોવા મળે છે। એનું કારણ અબંધકારક અબંધકારક લોન પેર વચ્ચેનું અપાકર્ષણ બોન્ડિંગ પેર અપાકર્ષણ કરતા વધારે છે એટલે આ અપાકર્ષણને લીધે આ કક્ષા છે એ બંને સંકોચાય છે અને બંધ કોણ નાનો બને છે। તો આ વાત ક્લિયર થઈ। હવે વાત કરીએ AB4E। ચાર બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ટોટલ 5 થશે। આ 5 મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા છે એનો આકાર ત્રિકોણીય દ્વિ પિરામિડલ હમણાં આપણે જોયું હતું એ જ રીતે ફરીથી 1, 2 અને આ 3 આ સમતલમાં છે, 1 ઉપર છે અને 1 નીચે છે। તો આ 1, 2 અને 3 આટલો ભાગ છે એ સમતલમાં છે, આ 1 ઉપર છે અને આ નીચે છે। તો આવા આકારને ત્રિકોણીય દ્વિ પિરામિડલ કહે છે। આનું ઉદાહરણ SF4 છે। જ્યારે SF4 અણુમાં સલ્ફરની આજુબાજુ ફ્લોરિન ગોઠવાય છે ત્યારે એની બે શક્યતાઓ રહેલી છે। હવે એ બે શક્યતાઓની અંદર કે સલ્ફરની જો હમણાં આપણે અક્ષની વાત કરી છે, ઉપર અક્ષીય અને આ છે એ સમતલીય, અક્ષીય ફ્લોરિન ગોઠવાય અને સમતલીયમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય તો જે અપાકર્ષણની માત્રા છે એ આ ગોઠવણી કરતા ઓછી થશે। કઈ રીતે? તો અહીંયા અક્ષીય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે આ ત્રણેયને સાથે અપાકર્ષણ લોન પેર બોન્ડિંગ પેર લોન પેર બોન્ડિંગ પેર લોન પેર બોન્ડિંગ પેર એ રીતે ત્રણેયની સાથે અપાકર્ષણ કરશે, જ્યારે અહીંયા આ બે જ સાથે લોન પેર બોન્ડિંગ પેર લોન પેર બોન્ડિંગ પેર બે જ સાથે અપાકર્ષણ કરશે એટલે અહીંયા અપાકર્ષણ ઓછું હોવાથી વધુ સ્થાયી છે, અહીંયા અપાકર્ષણ વધુ હોવાથી ઓછો સ્થાયી છે। બરોબર? તો ક્યારેય આવી રીતે કહેવામાં આવે। અને એક બીજી ખાસ વાત, SF4 અણુનો આકાર છે ચીંચુઓ અથવા ચીંચુડો આકાર છે એ કહેવામાં આવે છે। તમે ઘણી વખત જોયું હોય તો આ જે આપણે છોકરાઓ ઉપર ઉપર નીચે રમતા હોય ને આ રીતે, હા, તો આ બે ભાગ છે નીચે, આ ઉપર ઊંચક ઊંચક નીચક થાય એવો ભાગ છે એટલે ચીંચુ આકાર કહેવામાં આવે છે, આ છે એ બધું સ્થાયી છે। પછીની વાત કરીએ AB3E2 કે જે 3 બંધકારક અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો 5 જ છે, ઉપરની જેમ ત્રિકોણીય દ્વિ પિરામિડ જેવો જ આકાર ગોઠવાયેલા હોય છે ઇલેક્ટ્રોન યુગ્મ, જો આ બેમાં શું ફેર છે? આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે અને આ વાસ્તવિક અણુની ગોઠવણી છે। આનું ઉદાહરણ CLF3 છે। તો એક ક્લોરીનની આજુબાજુ 3 ફ્લોરિન છે એ ગોઠવાયેલા છે। આની 3 પરિસ્થિતિ જોવા મળે છે, એમાંથી જે મેં પહેલી પરિસ્થિતિ બતાવી છે ને એ સૌથી વધુ સ્થાયી છે। એનું કારણ કે એમાં અપાકર્ષણ ઓછું છે। જો ક્યાં છે તો કે સમતલની અંદર જ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે આ એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે અપાકર્ષણ કરશે એટલે એક જ પ્રકારનું અપાકર્ષણ થશે, જ્યારે આ અને આના કિસ્સામાં અક્ષીયમાં
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા હોવાથી અપાકર્ષણની માત્રા આ બંનેમાં વધારે હશે કમ્પેર ટુ ફર્સ્ટ, એટલે આની સ્થાયીતા છે એ વધારે છે. તો આ આપણે વાત કરી CLF3. હવે એ અણુનો જે આકાર છે એને ટી આકાર કહેવામાં આવે છે. આ જે આકાર છે એને ટી આકાર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો આ બે વસ્તુ પરીક્ષામાં પૂછાય કે SF4 અણુનો આકાર કેવો છે, ચીચુઓ છે, અને CLF3 અણુનો આકાર ટી આકાર જોવા મળે છે. એના પછી AB5 પાંચ બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ટોટલ 6 છે, 1 2 3 4 5 અને 6, એટલે ગોઠવણી અષ્ટફલકી. ઓમાં જે લાસ્ટ હતી એવી બરોબર. ઉદાહરણ જોઈએ BRF5, તો એ સમચોરસ પિરામિડલ આકાર, સમચોરસ અને એક ઉપર હશે, તો આ રીતે પિરામિડલ આકાર જોવા મળે છે. અને છેલ્લું AB4E2, ચાર બંધકારક અને બે અબંધકારક, મધ્યસ્થ એ પરમાણુ, ચાર બંધકારક, ઉપર નીચે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી અષ્ટફલકીય થશે, પણ જ્યારે એનું ઉદાહરણ XF4 લેવામાં આવે ત્યારે એનો આકાર સમતલીય ચોરસ છે, કારણ કે ઉપર અને નીચે ત્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ કઈ રીતે થાય? તો કે સમતલમાં ચાર ખૂણા ઉપર F પરમાણુ આવેલો છે અને વચ્ચે XE પરમાણુ આવેલો છે, એટલે એનો આકાર છે એ સમતલીય ચોરસ આકાર થશે. તો આજના આ ટોપિકની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે કે અમુક એવું પૂછે કે SF4 નો આકાર ચીચો છે, CLF3 નો આકાર ટી આકાર છે, SF4 અણુનો પ્રકાર જણાવો. તો કઈ રીતે તમને ખ્યાલ આવશે કે એક S છે એટલે A, પછી બોન્ડિંગ પેર કેટલી છે, તો કે F4 એટલે B4, અને સલ્ફર પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હશે, તો કે હા, કારણ કે સલ્ફર પાસે 6 ઇલેક્ટ્રોન હોય, 4 વપરાઈ ગયા, હજી 2 એટલે કે 1 ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યું, એટલે SB4E એનો અણુનો પ્રકાર થશે. તો આવા પ્રશ્નો છે એ આ કોષ્ટક ઉપરથી પૂછાય, તો એ આપણને આવડવા જોઈએ. થેન્ક યુ.